પાછી એના આવે મૂકો. પરિવર્તન સંસારનો નિયમ આપણા વિચારોમાં એ એની રીતે સાચા હતા, કેમકે એની પાસે ભણતર નહોતું, એને જ્ઞાન નહોતું, આપણી પાસે બધું જ છે. પછી આપણે એવું વર્તન કરીએ થોડું ચાલે, આપણે થોડુંક તો લેટ ગો કરવું જ પડે. આટલું લેટ ગો કર્યા પછી હું તો ત્યાં સુધી કહું, બધા ભલે કહેતા હોય કે આજકાલની છોકરીઓ આમ ને આજકાલની છોકરીઓ આમ, પણ હું તો એમ જ કહું, આજકાલની છોકરી બહુ ડાયું હોય, બહુ ડાયું હોય. કમસે કમ આપણને મમ્મી તો કહે રહી હું, કમસે કમ આપણને મમ્મી તો કહીને બોલાવે રહી. અને પાછું એ વાતે નોટ કરજો, હા, એને વર્ષો ને તોય તરત આવીને કહેશે, મમ્મી આમ થયું ને મમ્મી તેમ થયું ને. હું તો મારી સાસુને કહેતી, મા તો કહેતી જ નહીં. મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ કાંઈ કહેતો, મારો એક કોડવર્ડ હતો, મારી ટચરી, તરત જ કોડવર્ડ મારો, અને વાત જ નહીં કરવાની, કામ પૂરતું કામ, કોઈ મગજ મારી જ નહીં. પણ મારી આંખ ખોલી કોને? મારી સાસુના દીકરાએ. એણે મને કીધું એક દિવસ, મારો કાયમનો નિયમ એમ, એ કપડાં પહેરીને નીકળે એટલે હું એને પૂછું કે યાર બહુ મસ્ત લાગે એમ. એટલે એક દિવસ એણે મેં સ્વાભાવિક કીધું, મેં કીધું, દોસ્ત શર્ટ બહુ સરસ લાગે છે આજ. તો કે એમ, તને ગમ્યું શર્ટ? એટલે મેં કીધું, હા મને બહુ ગમ્યું, મને તમારી હરેક પસંદગી ગમે. મને એમ કે એ હમણાં જ કહેશે કે મને, એણે મને સવાલ કર્યો, તને મારી બધી પસંદગી ગમે? એટલે મેં કીધું હા. મને એમ કે હમણાં એ કહેશે કે તું એ મારી પસંદગી છે એમ કહેશે. પણ એણે શું કીધું? એણે મેં પૂછ્યું એ કે તને મારી પસંદગી બધી ગમે? એટલે મેં કીધું યસ દોસ્ત, મને બધી પસંદગી ગમે તમારી. એટલે એમ કે મારી પસંદગીમાં પહેલા નંબરે મારી માં આવે છે, તો એ તને કેમ નથી ગમતી? એને ગમાડ ને યાર. ત્યારે મને એમ થયું, બેનો તે દિવસથી મને એક નવી શીખ મળી. 100 અવગુણ છે એની અંદર, પણ એક ગુણ એવો છે કે જે હીરો તમને ગમ્યો છે ને, એ હીરો આપણી સાસુએ તૈયાર કર્યો છે, આપણી માં તૈયાર કરવા નહોતી આવી. ત્યારે એના એક શબ્દે મારી આંખ ખોલી દીધી કે હું જેની પાછળ પાગલ છું. તમે વિચાર કરો કે આજથી 42 વર્ષ પહેલાં પોતાના પસંદગીના